ત્યારબાદ એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર હોય તો એક્સ પ્લસ વાય એક્સ માઇનસ વાય, ત્યારબાદ એક્સ પ્લસ એ કૌંસ પૂરો કોન્સ્ટન્ટ એક્સ પ્લસ બી આવું હોય તો શું કરવાનું, તો કે એક્સ સ્ક્વેર પ્લસ કૌંસમાં એ પ્લસ બી ઇન્ટુ એક્સ પ્લસ બી. આ ચાર કેસમાં આપણે જોયા. પછી પાંચમા નંબરે કહીએ કે ધારો કે કોઈ પદ આપણને કહ્યું છે એક્સ પ્લસ વાય પ્લસ એક્સ, આવું ઇક્વેશન છે પાંચમા તમને આવા. હવે તમે ધ્યાન રાખજો જે પણ આપણે આઠ ઇક્વેશનનો અભ્યાસ કરશો એના આધારે જ રકમમાં રહેશે. હવે પછીના જે પણ દાખલા આવશે એ આઠ ઇક્વેશનના આધારે આપણે કરવાના રહેશે. એટલે આઠ ઇક્વેશન આપણે કમ્પેર જોવાનું, રકમ જોઈને આપણને ખ્યાલ આવવો જોઈએ કે આપણે કયું ઇક્વેશન આપણે એપ્લાય કરશું તો આપણે જવાબ આપણને મળી જશે. તો અહીં એક ઇક્વેશનમાં કહ્યું છે કૌંસમાં એક્સ પ્લસ વાય પ્લસ છે આપણાનો સ્ટેપ. એટલે આનું ઇક્વેશન શું કરી શકે છે આપેલું તેનું મિશ્રણ કોઈ આપણને કરવાનું કે તો આપણે શું કરશું એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર પ્લસ ટુ એક્સ વાય પ્લસ ટુ વાય ઝેડ પ્લસ ટુ ઝેડ એક્સ, આવું આપણે મિશ્રણ મિશ્રણ કરી શકીએ છીએ. આ મિશ્રણ તમારે યાદ રાખવાનું છે. ત્યારબાદ આગળનું મિશ્રણ જોઈએ કે આગળનું મિશ્રણ શું છે કે એક્સ પ્લસ વાય આવું એક્સ પ્લસ વાય આવું જ રહ્યા તો એનું વિસ્તરણ આપણે શું કરી શકીએ તો કે જે બંને પદ છે બંને પદને ઘર આપી દઈએ પ્લસ ત્રણ એક્સ વાય ઇન્ટુ એક્સ પ્લસ વાય. આપણે કોઈ વિસ્તરણ કરી શકીએ બંને પદને ઘર આપી દઈએ એક્સ સ્ક્વેર પ્લસ વાય વત્તા ત્રણ એક્સ વાય અને કૌંસની અંદર એક્સ પ્લસ વાય, આવું વિસ્તરણ આપણે મેળવી શકીએ છીએ. વસ્તરણ આ વિસ્તરણ તમારે યાદ રાખવાના છે કે જે રિપીટ કરી લેવાનું બરાબર. ઘણા ઘણા વિદ્યાર્થીઓ આવી તકલીફ રહેતો છે તે સમય આપણે તે સમય તમારે બે ત્રણ વખત જોયું ટ્રાય કરશો આવું હશે કૌંસમાં એક્સ પ્લસ વાય ટુ આવ્યું અને તમે ઘણા આવ્યું તો એક્સ વન પ્લસ વાય વન માઇનસ પ્લસ ત્રણ એક્સ વાય અને કૌંસમાં એક્સ પ્લસ વાય. કદાચ તમને એવું યાદ વિસ્તૃત સ્વરૂપ આપી દીધું તમારે બીજા પૂછાય તે વાંચો એની અંદર આવું આપ્યું તો એવું એક્સ વન પ્લસ વાય વન પ્લસ ત્રણ એક્સના પાસે ઉમેરી દઈએ શું મળશે ત્રણ એક્સ સ્ક્વેર વાય પ્લસ ત્રણ એક્સ વાય સ્ક્વેર, આવું પણ બની શકે કારણ કે ત્રણ એક્સ ને આપણે ત્રણ એક્સ વાય ને ગુણી દઈએ જો એક્સ સ્ક્વેર મળશે એક વખત વાય સ્ક્વેર મળશે આવું પણ બની શકે તો ગભરાવો નહીં કે આવું તો ભણે એવું અને આપણે અંદર ગુણી દીધું એવું. હવે સાતમું ઇક્વેશનમાં પ્રશ્ન એવું છે એક્સ માઇનસ વાય એનો તો કંઈ કરવાનું કે જ્યાં વાય દેખાય છે એ વાય ની જગ્યાએ શું કોણ છે માઇનસ વાય શું કોણ છે માઇનસ વાય તો મૂકી દઈએ આપણે આ આ ખાલી આપણે યાદ રાખવું માઇનસ વાય શું માઇનસ વાય નો ઘન તો માઇનસ થશે માઇનસ ત્યારબાદ ત્રણ માઇનસ ત્રણ એક્સ વાય અને એક્સ માઇનસ કેવું મળશે એક્સ માઇનસ વાય ઘન માઇનસ ત્રણ એક્સ વાય પ્લસ સોરી કૌંસમાં એક્સ માઇનસ વાય
હવે તમને જયારે એનું વિસ્તરણ આપણે અંદર ગુણી દઈએ તો શું, અંદર ગુણી દઈએ તો શું થાય, તો અંદર ગુણી દઈએ તો આ જે ત્રણ એક્સ વાય સ્ક્વેર પર છે એ પ્લસ થઈ જશે. કેવું થઈ જશે? પ્લસ થઈ જશે. એ પણ ટ્રાય કરી આપણે એક્સ સ્ક્વેર માઇનસ વાય માઇનસ ત્રણ એક્સ સ્ક્વેર વાય માઇનસ માઇનસ પ્લસ ત્રણ એક્સ વાય સ્ક્વેર આવું મળે છે. તો આ પણ યાદ રાખજો, એક્સ સ્ક્વેર માઇનસ ત્રણ એક્સ સ્ક્વેર જો તમારી ગ્રુપની અંદર આ બધા આગળ આવ્યું છે, બહુ ચિંતાનો વિષય નથી, બરાબર. તો આ રીતે પણ આપણે લખી શકીએ. ખાસ યાદ રાખવાનું આ જે એક્સ પ્લસ વાય અને ક્યુ છે એની જગ્યા આપીશું માઇનસ વાય કરી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર આઠ જોઈએ. તો આઠ આપણને શું કહેવા માગે છે, તો એ તમારી જે છે બુક જે છે એ બુકની અંદર તમારે પેજ નંબર 44 ઉપર આપેલું છે કે એક્સ સ્ક્વેર માઇનસ વાય ઘન પ્લસ ઝેડ ઘન માઇનસ ત્રણ એક્સ વાય છે. આપણને આપીએ એક્સ ઘન પ્લસ વાય ઘન પ્લસ ઝેડ ઘન માઇનસ ત્રણ એક્સ વાય. હવે તમે એવું કહ્યું તમારા એક્ઝામ જે આવશે એક્ઝામની અંદર આવું એક નોટિસ આપેલો છે, તમારે એને સાબિત કરવાનું રહેશે, બરાબર. સાબિત કરવું છે. હવે કોઈ પણ દાખલો હશે તમારે શું કરવાનું, સો તે બે પોઈન્ટ પાંચ શું આપણે એનો દાખલો આવશે એટલે આપણે ચોક્કસ એમ ગણતરી કરશું એટલે આપણને ખ્યાલ આવશે. તમને ત્યારે પણ કહેશે કે દાખલો આઈએમપીએસસી અને તમારા પરીક્ષામાં પૂછાશે. આવું જ અહીં આપ્યું હતું તો શું એક્સ સ્ક્વેર એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ માઇનસ ત્રણ એક્સ વાય આવે છે. એનું જયારે વિસ્તરણ કરતા હોય વિદ્યાર્થી મિત્રો ત્યારે સૌ પ્રથમ શું કરશો કે ત્રણ સ્ટેપ છે આપણે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ એન ઇક્વલ લઈ અને ફરીથી પાછું એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ વાય ઝેડ માઇનસ ઝેડ એક્સ આપણે એવું લઈ શકીએ છીએ. ઓકે, તો આનું વિસ્તરણ કઈ લઈ શકાય? સૌ પ્રથમ બંને એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ કૌંસનો બીજો કૌંસ એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર માઇનસ ઝેડ સ્ક્વેર માઇનસ ટુ એક્સ વાય માઇનસ ટુ વાય ઝેડ માઇનસ ટુ ઝેડ એક્સ. શું મળશે? માઇનસ ટુ ઝેડ એક્સ. આવું એનું વિસ્તરણ મળે છે. એક્સ સ્ક્વેર પ્લસ જો કૌંસની અંદર એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ ધારો કે તમને કોઈ એમ કે ભાઈ એક દાખલો તમને એ દાખલો નો અભ્યાસ કરો, તો ધારો કે ત્રણ એ વત્તા ફોર બી પ્લસ ફાઈવ સી સ્ક્વેર. ચલો આવો દાખલા કરશું. તમે શું કીધું છે કે વિસ્તરણ કરો, શું કરશો વિસ્તરણ કરો? તો શું કરો? જુઓ વિસ્તરણ કરો શું છે. ત્રણ એ પ્લસ ચાર બી પ્લસ પાંચ બી સ્ક્વેર. સ્ક્વેર મતલબ કયું છે? ત્રણ પદ છે એનો સ્ક્વેર. ત્રણ પદ છે એનો સ્ક્વેર. ઇક્વેશન નંબર પાંચ લાગવું પડશે. કયું લાગુ પડશે? ઇક્વેશન નંબર પાંચ. ઇક્વેશન નંબર પાંચ લાગુ અહીં આપણે લખી શકીએ છીએ. અહીં શું લખી શકીએ? આ અગિયાર લાખ લખી શકીએ. આ નંબર બે ચોવીસ એબી પ્લસ ચાર ચાર વીસ વીસનું ચાલીસ
BC plus 4 pentru 15 30 BC. Alte acolo distanță este deci, DFG. Tamara G diagram ce sorry. Jibul distanță este distanță. Alte acolo rog. Mă se pe distanță și acolo. Ce până cum am văzut. E apre. Te să 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 ca ei în distanță și în distanță pe apă. E ce rog să în distanță. E ce rog că ei to apne apne de job mărta hoi. Și. Dar a rite apre în distanță și să hoi. Și. ઓકે વિદ્યાર્થી મિત્રો વધુ પડતા દાખલા કે જે વધુ પડતી એક્સરસાઇઝ આપણે કરવાનું છે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું ઓકે થેન્ક યુ